અત્યારે નીકળ્યા છીએ માંડવી જવા માટે. બેન આવી છે મુંબઈથી, તો બેનને મળવા જઈએ છીએ. એની પાસે ટાઈમ નથી, બે ત્રણ દિવસ માટે જ આવી છે, થોડું કામ હતું સરકારી તો આવી હતી. તો કીધું ચાલો અમે જ મળતા આવ્યા છીએ, તમને અત્યારે છૂટી તો બપોર પછી જઈએ છીએ મળવા. મોટી બેનને તો કદાચ તમે જોઈ હશે વિડીયોમાં, તો આજે નાની બેન પણ બતાવીએ. તો ચાલો મળાવશું તમને. અને જુઓ ચપ્પલ થઈ ગઈ છે ગારાવાળી, તો ધોવાય છે પાણીમાં. મિશ્રાજ બધા મેચિંગ થઈ ગયું છે. ચેતન નવો પુલ. માંડવીની જૂની દિવાલ સ્વામિનારાયણ મંદિર. હવે હિંડોળા ચાલુ થશે ને એટલે હિંડોળાનો વિડીયો બતાવશું તમને. સ્વામિનારાયણ મંદિરે હિંડોળાનો વિડીયો ચાલુ થશે, એ હિંડોળા ચાલુ થશે. જો અહીંયા મારી દર્શન કેટલો થશે ને સ્વામિનારાયણ મંદિરની. આ છે માંડવીનું નાનું સ્ટેશન, ત્યાં ફેમસ જોશી દાબેલી. માંડવીની ફેમસ ઓમ દાબેલી, સંજુભાઈની દાબેલી પણ ફેમસ છે. ચાલો તમને લઈ જઈએ તળાવે. પહેલા તળાવ બતાવીએ, તળાવ કેટલું ભરાઈ ગયું છે. આપણા જીજુની ગાડી, માંડવીનું ટોપણસર તળાવ આખું ભરાઈ ગયું છે, ઓગની ગયું છે તળાવ. માંડવીમાં તો બધા કરતા વધારે વરસાદ હતો એટલે શિયાળે આવશું ને શિયાળે બહુ જ મજા આવશે, કારણ કે આખું ભરાઈ ગયું છે ને. આ વખતે તો શિયાળે એટલા મસ્ત પક્ષી આવે ને, બધા બારેથી પક્ષી બધા આવે તળાવમાં. ને અત્યારે જો પાણીના તો ભગવાનને રેલમ છેલ કરાવ્યા છે.
અત્યારે કોણ હે? જય શ્રી કૃષ્ણ. હા છે મારી નાની બેન. આઈ ગયો તો અંકિતા બેન. કેટલા દિવસ પછી આવ્યા છો ચેતન? બે મહિના ગયા થયા. કેટલા થયા? બેના કાકા ઓળા ચાલુ થઈ ગયા. માસી હોય તો માસી આ દેવો ને માસી ઉ દેવો ને ચાલુ જોયે. હજુ આવતે ને આટા પરવાના ચાલુ ઘરમાં. મિશ્રી બેન મજા આવી ગઈ છે માસી ને ઘરે? માસી તો છે નહી, મોટા માસી ને આ કાલે હવે માંડવી ગયું હતું, ઓલા બજારમાં ગયું હતું તો કપડું લઈ આવ્યું છે. તો આ જુઓ મશરૂમનું છે, કેટલું સરસ છે. પોતે જ સિલાઈ કરે છે બેન, ગાઉન ને બ્લાઉઝ ને ડ્રેસ મટીરિયલ ને બધું સીવે છે. જો કપડાં લઈ આવી છે, પોતાના માટે પણ લઈ આવી છે ને પડોશી માટે પણ લઈ આવી છે. પડોશીએ મંગાવ્યા છે કપડાં. અને આ જે કપડાં લઈ આવી છે ને દુકાનમાંથી, એ દુકાનમાંથી હું મારે બેગ સીવવા માટે ને એ ત્યાંથી જ લઉં છું કપડાં. ત્યાં કણે બહુ મસ્ત મસ્ત કપડાં મળી જાય ડિઝાઇનના, નવી નવી ડિઝાઇનના. દુકાનનું નામ કંઈ નથી, એમાં બે દરવાજાવાળી દુકાન કહેવાય. અહીંયા માંડવીમાં બે દરવાજાવાળી દુકાનથી ઓળખાય. માસી આટલે બધું ખાવું છે.